નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત. દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો પર્વ એટલે કે ઉત્તરાયણ. જી હા દર્શક મિત્રો, આજે આકાશની અંદર યુદ્ધ થવાનું છે. એ પહેલા આજે કહેવાય છે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાની સાથે આ કહેવાય છે મકર સંક્રાંતિ નામ પડ્યું હતું, તેની સાથે આજે અગદાન કરવાનો મહત્વ વધારે રહેલું છે. ત્યારે તમામ જે લોકો છે ઉત્તરાયણ પર્વની સાથે આ દાનપુણ કરવા માટે અનેક જગ્યાએ જતા હોય છે. ત્યારે ગાયને ઘાસ ખવડાવવાનું પણ આ એક મહત્વ, એટલે કે એક પ્રકાર વિશેષ પ્રકારનું આ દાન કરવાની આ પદ્ધતિ છે હિન્દુ સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ, અને એમાં પણ હિન્દુ ધર્મની અંદર આ મકર સંક્રાંતિનો પર્વ એક દાન પુણ્યનો વિશેષ મહત્વ રહેલું છે. અને ખાસ કરીને જ્યારે આજે કહેવાય છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે રાજ્યભરમાં કહેવાય છે કે ઉત્તરાયણની આ પતંગ રસિકો દ્વારા ઠંડાટ જોવા મળતી હોય છે. તેમાં પણ વહેલી સવારથી જ કહેવાય છે કે આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી છે, અને સાથે પેચ લડાવવામાં પણ મશગુલ જોવા મળતા હોય છે. ત્યારે આ પતંગબાજીનું યુદ્ધ જોવા મળતું છે. તેમાં પણ આજે કહેવાય છે કે હિન્દુ ધર્મની અંદર મકર સંક્રાંતિનો પર્વ એટલે કે દાન પુણ્યનો વિશેષ દાન તરીકે મહત્વ ગણાતું હોય છે. સૂર્યનું મકરથી મિથુન રાશિનું સુધીનું ભ્રમણ ઉત્તરાયણ અને અને કર્ક અને ધન રાશિનું ભ્રમણ એટલે દક્ષિણયાન કહેવાય છે. સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ થતો હોય છે, તેને લઈને તેનું નામ આ મકર સંક્રાંતિ પડ્યું છે. આ દિવસનું કહેવાય છે શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થતી હોય છે. અત્યાર સુધી છેલ્લા 15 દિવસથી પેલું કહેવાય છે કે ધનાર્થને લઈને કોઈ શુભ કાર્ય નથી થતા, પરંતુ હવે આવતીકાલથી કહેવાય છે કે શુભ કાર્યોની પણ શરૂઆત થતી હોય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ ખૂબ શાંતિ વૈભવકારક થાય તેના માટે દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થતી હોય છે. આજના દિવસે આ ગાયને આ કહેવાય છે કે ઘાસ ખવડાવવું, સાથે બ્રાહ્મણોને કહેવાય છે કે પણ દાન કરે, તેનાથી ખૂબ મનુષ્ય જીવનની અંદર આ ફાયદો થતો હોય છે. ત્યારે તમામ લોકો વડોદરાવાસીઓ પતંગ ચગાવવાની સાથે જ આ લોકો સૌથી પહેલા સવારે ઉઠીને પોતાના ઘરે મંદિરે પૂજા કરીને ત્યારબાદ આ ગાયને ઘાસ ખવડાવવાનું આ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે સૌ કોઈ લોકો આ ગાય માતાને ઘાસ ખવડાવવા સાથે બ્રાહ્મણને દાન કરતા હોય છે. ત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટી પડ્યા છે, અને આ વડોદરા શહેરનો આ નજારો જોઈ શકાય છે. તમામ લોકો અહીંયા દાન પુણ્ય કરવા આવતા હોય છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાન કરવું કેટલું મહત્વ રહેલું છે? બહુ સારું છે. ઉત્તરાયણનું દાન કરવું બહુ સારું છે, કરવું જોઈએ બધા લોકોને, એમાં આપણે સારું રહેવું. આપ શું માનો છો? ઉત્તરાયણમાં દાન કરવું જ જોઈએ, અને આપણે બહુ સારું કહેવાય. ગાયોને દાન કરવું એટલે બહુ મોટું દાન છે. બિલકુલ, હિન્દુ ધર્મની જો વાત કરવામાં આવે તો ગાય માતા કહેવામાં આવે છે, અને તેમાં પણ ગાયને આજના દિવસે ગાય ઘાસ ખવડાવવાથી કહેવાય છે કે દાન પૂર્ણ કરવું જોઈએ. આપણી સંસ્કૃતિની અંદર આ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિની અંદર આ લખેલું છે. તેના માટે જ વહેલી સવારથી જ આ લોકો અહીંયા આવતા હોય છે અને ગાયને ઘાસ ખવડાવતા હોય છે. ત્યારે આજના દિવસે આ સૂર્યનો મકર રાશિની અંદર પ્રવેશ કરવાથી કહેવાય છે કે મકર સંક્રાંતિનો આ પર્વ ઉજવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે આજે લોકો વહેલી સવારથી જ અહીં દાન પુણ્ય કરવામાં આવતા હોય છે, અને પોતાનો જે દિવસ છે દિવસની શરૂઆત કરતા હોય છે. ત્યારે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ તમામ લોકોને કહેવાય છે કે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવવા, પરંતુ ચોક્કસથી યાદ રાખજો દર્શક મિત્રો, આ પર્વ યુદ્ધ આકાશની અંદર યુદ્ધ લડાવવાની વાત છે. દોરો દોરાથી કહેવાય છે કે જીવ ના જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે તમામ લોકોને ફરીથી એક વખત આ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ સ્પાર્ક ટુડે તરફથી, અને સાથે આજના દિવસની શરૂઆત જ્યારે લોકોએ કરી છે કે દાન પુણ્ય કરવાથી જ આ દિવસની શરૂઆત થતી હોય છે, ત્યારે તમામ લોકો અહીં ગાયને ઘાસ ખવડાવી અને બ્રાહ્મણને દાન કરીને જ આ દિવસની શરૂઆત કરી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.